આવી રીતે પૂરી કમલ લેવો નાની આવી રીતે હું પતલી પતલી મારાથી એટલું સુંદરતાથી નથી થતું માટે કરીને જો કોઈથી એટલું સુંદરતાથી થાય તો એવો આગ્રહ રાખીને કરીએ અને મારો એક બીજો પણ આગ્રહ છે વિડીયો બહુ લાંબો ના બને સંક્ષિપ્તમાં આપણે બનાવીએ માટે કરીને એના ઉપર આપણે સ્નાનનો થાલ જે છે તે આવી રીતે પધરાવશું ખાસ કરીને આગ્રહ રાખીએ કે થોડો મોટો હોય ન હોય તો જે આપણી પાસે ઉપલબ્ધ હોય તે આપણે પધરાવશું અત્યારે મારે પાસે સ્નાનનો પાટલો નથી કેમ કે અંદર મંદિરમાં મારે બિરાજે છે એથી કરીને મેં એક આવી રીતે જો કોઈ પાસે નહીં હોય તો મેં આવી રીતે આ ડબ્બો લીધો છે જેનામાં હું આવી રીતે પધરાવી ને આના ઉપર હું કંકુનું અષ્ટદલ કરીશ ઝીણું છું નાનકડું કુડસું આવી રીતે તો જો કંકુથી અષ્ટદલ પણ આપણે આવી રીતે કરશું નાનકડું કુડસું આપણે કંકુ નષ્ટદર કરી અને એના ઉપર આપણે સ્નાન નું જે વસ્ત્ર જેના પર પ્રભુ બિરાજે છે તે વસ્ત્રને આપણે આવી રીતે હું પધરાવડાવી દઈશ આ પદ્ધતિથી વસ્ત્ર પધરાવી આપણી તૈયારી પહેલાથી કરી રાખીશ આ તૈયારીના ઉપરાંત બીજી જે તૈયારી જે છે તેના પર આપણે ધ્યાન દઈએ પછી પ્રભુને પધરાવીએ તો સર્વપ્રથમ આપણે આમાં એવો આગ્રહ છે કે એક પાતલ હોય કાં તો કેળનું પાન હોય આવી રીતે તેને આપણે આવી રીતે સાઈડમાં પધરાવવાનું છે જમીન પર ડાયરેક્ટ આપણે આ પધરાવતા નથી આપતા વસ્તુઓને તો આવી રીતે આપણે કેળનું પાન આપણે સાઈડમાં પધરાવી આમ અને એના ઉપર આપણે આ જે સ્નાનનો બધો જે થાલ જે છે તે આપણે આવી રીતે પધરાવી દઈશું જેની અંદર સલાકા તિલકનો થાલ તુલસીજી ગુલાબદાની જે છે એ બધું જ આવી રીતે મેં આ થાલની અંદર એકવાર સાજી લીધું છે સ્નાન કરાવવા માટે લોટીનો જ પ્રયોગ કરું છું જો તમને આગ્યા હોય તો શંખનો પ્રયોગ જરૂરતાથી કરજો જો ના હોય તો જેમ લોટીથી પણ આપણે શંખની ભાવના કરીને કરી શકશું આપણે આવી રીતે આ જે ગળો જે છે તેને પણ આપણે અહીંયા સાઈડમાં પધરાવી લેશું આના ઉપર પણ આપણે નીચે અસ્પદલ જે માંડ્યું હતું ત્યાંથી આપણે પધરાવી અને જે સ્નાન કરાવવાની આપણી જગ્યા છે ત્યાં આપણે આ ગળાને પણ પધરાવી લઈશું આવી રીતે હું થોડુંક આ બધાનું પણ તમને ડિટેલ્સમાં બતાવી દઉં કે આ શું શું વસ્તુ આપણે આમાં લીધી છે કે એક તો આપણે જે સંકલ્પ કરશું એની માટેની એક લોટી લેશું તિલક માટેના બે બે ત્યાજો આક્રમ ન હોય તો નહીં કરતા જેમ તમને પ્રભુ પ્રેરણા કરે જેમ તમારા ગુરુદેવની આજ્ઞા હોય એવી રીતે તમે કરશો આ એની પહેલાં આપણે અંગવસ્ત્ર ઠાકુરજીની તરત જ સ્નાન પછી અંગવસ્ત્રની તૈયારી પહેલાં રાખી પછી પછીથી આપણે ગોતુના ના પડે ખાસ કરીને લાલનનું ભગવત સ્વરૂપ આપણે અત્યારના જોઈશું એટલે એમને સોનાની કંઠાવરણ ધરાવવામાં આવશે સ્નાન દરમિયાન થાળું સ્વરૂપ હોય તો ધોતી ઉપરના કંઠાવરણ કળા કંદોરો અને નુપો આટલો ક્રમ આવશે તો આ બધા જ ક્રમ સોનાના આવશે અને હવે આ રીતે પ્રભુની આપણે મહાપ્રભુજીની દનવટ કરી આજ્ઞા લઈ અને ભગવત સ્વરૂપને આપણે આવી રીતે પધરાવી ઓઢની સરકાવી આમ પાછળથી અને આપશ્રીને આવી રીતે પધરાવી લેશું એકવાર સ્નાનના પીજા ઉપર આમ અને જે રાતના આવરણો જે છે તે આવી રીતે પાગ વગેરે તેનો એકવાર વડો અને સાઈડમાં પધરાવી તિલક જે છે તેને આપણે ધીરેકથી વડો કરી સાઈડમાં પધરાવી લેશું કંઠાવરણ જે છે તેને આપણે આવી રીતે ઓર્ડર કરી સાઈડમાં પધરાવી લેશું કેસરના કોરના રંગેલા ધોતી ઉપરના થાળા સ્વરૂપોને ગોર સ્વરૂપોમાં પણ થાળા સ્વરૂપને એવી રીતે જ ક્રમ રહેશે અને આવી રીતે આપણે આ ભગવત સ્વરૂપ જો બિરાજતા હશે તેઓને શ્રી મહાપ્રભુજી ગોસાઈજીને વિનંતી કરી આપશ્રીને ગુરુદેવને માનસોમાં વિનંતી કરી આપશ્રીની કૃપાથી જે આપણે સેવા પ્રાપ્ત થઈ સૌભાગ્ય શ્રી હમણાંજીની કૃપાથી પ્રાપ્ત થયો છે તેનો આપણે અવસર લઈ રહ્યા છે તેને વિનંતી કરી અને સર્વપ્રથમ આપણે આમાં તિલકનો ક્રમ એની પહેલાં એક નાનો બીજો બતાડું ઘણા બધાને તમે જોયા નાના ભગવત સ્વરૂપો બિરાજતા હોય બહુ જ સૂક્ષ્મ હોય જેથી સ્નાન વગેરે આપણો બધો લાંબો ટાઈમ ચાલે ક્યારેક હાથ સરકી ગયો કારવી ગયો તો આપણે શું કરી શકીએ પ્રભુને પરિશ્રમ તો ના જ આપી શકીએ તો આપણે શું કરવાનું ઘણી બધી જગ્યા પર તો એવી રીતે સોનાની એક રીંગ બનેલી હોય છે પણ બધાને ત્યાં આવી સંભવ નથી તો હું તો શું કરીશ કે આવી રીતે લગાવ જે છે તેની હું એક આવી રીતે રીંગ બનાવી લઈશ શું ને એટલી મોટી બનાવીશ કે આખા પ્રભુને ફરતા આવી જાય જેથી પ્રભુ સરખીને આગળ ના આવે કે આ રીંગ એને હોલ્ડ કરી રાખે ઠાકોરજીને ખેલવા ના દે માટે કરીને આપણે એક આવી રીતે જો નાના ભગવત સ્વરૂપ હોય ખેલી જવાનો ડર રહે કે ઝૂકી જવાનો ડર રહે તેથી આપને પરિશ્રમ ના પડે એની માટેની એક આ સેવા તમે જરૂરતાથી કરી લેજો કે જેથી તમને પ્રભુને સ્નાન કરાવતા ઇત્યાદિમાં કોઈ પણ પ્રકારે પરિશ્રમ ના પડે તો હવે આપણે સૌથી પહેલાં તો તિલકના બીડાની તૈયારી જઈશું જો બીડા આવી રીતે બાંધાયા છે મારો આગળનો વિડીયો જોયો હતો મેં કેવી કેલના પત્તાનો વિડીયો બનાવ્યો હતો એ તમે રેફરન્સ જોઈ શકશો અને આવી રીતે આપણે ભીના કંકુથી આપણે આમાં પતલી પતલીસી આવી રીતે તિલકના બીડા જે હોય તેના ઉપર આપણે કોઈ પણ પ્રકારના તિલકમાં જ્યારે પણ જ્યારે તિલક થાય જન્માષ્ટમીના પંચામૃતમાં સિંગાર સમયનું રાત્રિનું જ્યારે પણ તિલક હોય ત્યારે તિલકના બીડા આવી રીતે આપણે પહેલા તૈયાર કરી રાખી આ હું એટલે તમને બતાડવા માટે મે રેડી રાખ્યા હતા કે તમને પણ એકવાર જોઈ લઈએ આપણે કે કેવી રીતે આ બને છે આ પદ્ધતિથી થી ડબલ લાઈન બને છે લખના બીડા ની આ રીતે બે બીડા આપણે પહેલાથી જ રેડી રાખશું અને શ્રી મહાપ્રભુજીનું સ્મરણ કરી અને હવે ખાસ ધ્યાન રાખજો કે ખાલી તિલક દરમિયાન જ આપણે ઝાલર ઘંટા શંખધ્વનિનો પ્રયોગ થશે એના પછી જ્યારે સ્નાન કરાવશું ત્યારે વેદપાત ચાલુ થશે પાઠ ચાલુ થશે ત્યારે આ બધો જ ક્રમ ત્યાં સુધી કે કીર્તન પણ નહીં થાય એટલે કીર્તન પણ આપણે આની અંદર ચલતીમાં ચલતીનો મતલબ કે છે થોડાક ફટાફટ આપણે નમોદેવી એમને જે પડી જે છે જે આખો સ્નાન યાત્રાનો ક્રમ બતાવે છે તે આપણે ફટાફટ ચલતીની અંદર એક જણ કોઈ લઈ શકે કાં તો જે રેકોર્ડિંગ જે છે બધા ઈ પ્લે કરી શકે પણ આ બધો ક્રમ આપણે થોડો ઝડપીને રાખવો પડશે કેમ કે તરત જ સ્નાનનો ક્રમ થશે તો હવે ઠાકોરજીને સ્નાનના પૂજા પર પધરાવી અને મેં સૌથી પહેલાં તો લાલનનું ભગવત સ્વરૂપ છે એટલે આપણે આવી રીતે સોનાની કંઠાવરણ આપશ્રીને ધરાવી દેસું આ પદ્ધતિથી સોનાની કંઠાવરણ આપશ્રી ધરે છે હવે આપણે સૌથી પહેલાં તો ઠાકોરજીને આપણે નાની અત્રાનો જે ક્રમ જે છે તેની અંદર આપણે ક્રમની અંદર આપણે મેં તમને બતાડ્યું આગળ મેં બતાડી દીધું છે રિંગ કેવી રીતે બનાવવાની છે તેથી કરીને તમે થોડોસો પ્લે કરીને રિંગ આપણે જે છે પ્રભુને અહીંયા પધરાવી પછી અહીંયાથી આખા રાઉન્ડ અહીંયાથી આખામાં રાઉન્ડ પધરાવી દેવાના આ મોટું સ્વરૂપ છે અમે આવશ્યકતા નથી એથી કરી મેં ન પધરાવી જો કોઈને તે એકદમ સૂક્ષ્મ સ્વરૂપ બી રાખતા હોય આટલા સા છે એકદમ નાના કે ખેલી જતા હોય કોમલ સ્વરૂપ હોય તો સૌ પ્રથમ આપણે ઝાલર ગંટાનો મારી પાસે રેકોર્ડિંગ જે છે તે હું પ્લે કરાવડાવી અને સૌથી પહેલા તો આપણે પ્રભુને બે વખત તિલક કરી આપણે તિલકમાં પણ મેં આજે થાલ બનાવ્યો છે આવી રીતે ગોળ આ પદ્ધતિથી તમને ધ્યાન આવશે તો કંકુને આપણે ધીરે ધીરે જલ પધરાવીને ગોળો કરી લેવાનો છે ગોળો કર્યા બાદ આપણે આવી રીતે આમાં હલકું શું બે બે ટીપા ગુલાબ જલ પધરાવી આમાં અને આને આપણે ડાયલ્યુટ કરશું ડાયલ્યુટ કર્યા બાદ આપણે આમાં આવી રીતે સલાકા ઉપર આ જો આવી કોઈ વાર સલાકા ના હોય તો આવી રીતે શીખ પણ આપણે વાપરીએ છીએ તો જે જેની પાસે ઉપલબ્ધ હોય તેનો પ્રયોગ કરીએ દુરાગ્રહ નહીં રાખીએ આપણી પાસે જે ઉપલબ્ધ છે તે વસ્તુ પ્રભુને માટે આપણે ઇઝીલી થાય આવી રીતે આપણે સ્વરૂપને બે વખત મહાપ્રભુજી ગોસાઇજી નું સ્મરણ કરતા તિલક કરશું એવી જ રીતે બરોબર બે અક્ષક ઝીણા ઝીણા આપણે આવી રીતે ઉપર જો અક્ષક કેવી રીતે ભીના કંકુ ની અંદર આપણે સલાકા બોલશું એટલે આ અક્ષક એની આપણે આની અંદર આવી જશે આમ અને બરોબર આપણે આવી રીતે પ્રભુને અક્ષર ધરાવી જઈશું હલ્દી અક્ષક અને હલકો સો લીંબુનો રસ મિક્સ કરશો તો આમાં પીળો કલર એકદમ સુંદરતાથી આવી જશે અક્ષક પધરાવ્યા બાદ તુલસીજી આપણે હાથમાં લઈ જો આપણે બ્રહ્મસબદનો મંત્ર સ્મરણ હોય તો એ ન તો અષ્ટાક્ષર મંત્ર મહામંત્ર છે એનું સ્મરણ કરી આપણે તુલસી દલ લઈ અને ભગવત સ્વરૂપને આવી રીતે ચરણાર પધરાવી તુલસી પાન જે છે તે શંખ કા તો જલની લોટી જે છે આપણે આવી રીતે તેની અંદર પધરાવશું શંખની ભાવના રાખીને એવી જ રીતે આ ઘડાની અંદર પણ જે આ જલ આપણે ભર્યું તેની અંદર પણ આપણે પંચાક્ષર મંત્ર બોલતા પધરાવશું મંત્ર બોલવાનો અત્યારના આપણે અધિકાર નથી માટે કરીને આપણે એનો અત્યારે હું કોઈ પણ પ્રકારે ઉચ્ચાર કરીશ નહીં માટે કોઈ પણ પ્રકારે આવા દુરાગ્રહ કરીને આપણે આવો ક્રમ કરશું નહીં એના બાદ આપણે આવી રીતે આ બે બીડા જે છે તે બે પીડાની આપણે અહીંયા આવી રીતે પ્રભુને પધરાવી દઈશું આ થવા બાદ હવે સ્નાનની જ્યારે તૈયારી કરશું ત્યારે આપણે પહેલા સૌ પ્રથમ તો આપણે આજ્ઞા લઈ તુલસી દલ જે છે તેને પધરાવી લઈશું આપણે આવી રીતે અને ધીરેકથી આક્ષક જે છે તેને સરકાવી લઈશું આક્ષક સરકાવવાનું કારણ મુખ્યતાથી એ છે કે પ્રભુને ખેલી ને પ્રભુને ચૂબે નહીં માટે કરીને આપણે અક્ષક સરકાવી આ બીડા પણ આપણે યથાવત સ્થાને પધરાવી આ બધો જે થાલનો જે બધો ક્રમ છે તેને આપણે એકવાર સાઈડ પર પધરાવડાવી લેવાનો છે અને હવે આપણે ઝાલર ઘંટા બંધ થતાની સાથે સ્વર્ણ ગરમાનું વાંક અને પુરુષોત્તમનો પાઠ જે વેદના પાઠ જે છે તેની લિંક પણ હું નીચે આપી દઉં જેથી કોઈને ન આવડે મારી જેમ તો તેઓ અમે આ કરીને જે મહાપ્રભુજીની કાંતી છે પ્રભુને રીઝાવવાનો પ્રયત્ન કરીએ તે આ બે આ જે પાઠ જે પ્રશાંત બાબાશ્રી મોટા મંદિરવાળા એ જે રેકોર્ડ કર્યો છે બહુ જ કૃપા કરીને તેને હું વર્ષોથી હું આ સેવામાં ઉપયોગીત લઉં છું તેથી હવે આપણે શું કરીશું એમાં કે એક જણ આપણે આવી રીતે જલ આની અંદરથી અગર જે સંભવ હોય તો એક જણા આવી રીતે જલ આમાં એક લોટાથી પધરાવી અને આવી રીતે આની અંદર જલ પુષ્પો સહિત બધું જ સહિત આપણા લોટીમાં જલ પધરાવી અને સર્વપ્રથમ આપણે શ્રીના ચરણાર શરૂ કરીશું સ્નાન કરાવવાનો ક્રમ અહીંયાથી જો આવી રીતે અને એવી જ રીતે સર્વાંગ શ્રી અંક પુષ્પો ઇત્યાદિ બધા જ પ્રભુ પર આવશે ચિંતા ના કરો આ પ્રભુના પરિશ્રમ નથી પડતો આ ભગવત સુખાર્થ છે માટે કરીને કશો વાંધો નથી હા આવડે આવડે આવતું હોય તો આપણે ભલે આપણે એને સરકાવી લઈશું પણ કશું ચિંતા નથી જો આપણે આવી રીતે પ્રભુ સમક્ષ રાખીએ અને એક જણ જો પરચારકીમાં હોય આપણી તો આવી રીતે આપણે જલ ગળામાંથી લઈ અને આખો પાઠ ચાલતો હોય લગભગ એક મિનિટનો આ પાઠ છે બે પાઠ મળીને ત્યાં સુધીનું આપણે આ સ્નાન ધીરે ધીરે પ્રભુને સર્વાંગીંગ ઉપર આવી રીતે કરવાનું છે મનસી માનસીની અંદર આપણે એવી રીતે રાખીએ કે ઉછાળી ઉછાળીને જે ભક્તો સ્નાન કરાવે છે એ ભાવના હૃદયમાં રાખીએ પણ આપણે અત્યારના નહીં કરી શકીએ કેમ કે એના પ્રભુને સ્વરૂપ ખેલી જશે માટે કરીને નાનું ભગવત સ્વરૂપ હોવાના સ્નાન કરાવશું જો કોઈ પુષ્પો અહીંયા આવી રીતે આવી જતા હોય તો આપણે આવી રીતે એને હલકેથી સરકાવી ને આપણે પધરાવતા જવાનું છે આવી રીતે અને બીજી એક વસ્તુ ખાસ આવું આટલે સ્નાનનો ક્રમ થોડો લાંબો એટલે લઈ રહ્યો છું કે તમને હજી એક વસ્તુ તમને તમારા સમક્ષ બતાવી હતી કે જે મને પણ આગળ પ્રોબ્લેમ આવે તો આપણે કેમ કે આપણા બધાને ત્યાં આવા કોઈ મોટા થાલ તો નાના નાના હોય છે તો આપણે કેવી રીતે એને આપણે નિવારણ કરશું એ પણ જોઈએ થોડોસો જલનો થાલ ભરાઈ જવા દો આવી રીતે આપણે ધીરે ધીરે સ્નાનના સ્નાન કરાવતા જશું અને માની લો કે એ દરમિયાનમાં આપણે આ જલનો થાલ ભરાઈ જતો હોય છે હું આવી રીતે એક પહેલાંથી જ એક કટોરી બાજુમાં રાખું છું આવી રીતે અને આ કટોરીથી પાછળથી પ્રભુના કટોરીથી હું આવી રીતે આ જલને અહીંયાથી ટ્રાન્સફર કરતો જઈશામાં એક વારથી જલ આપણે અહીંયાથી પધરાવતા જશું અને જો સંભવ હોય તો પ્રચારક કરે ન હોય તો આપણે એક હાથે કરી લેશું કેમ કે બીજો કોઈ વિકલ્પ નથી અને આવી જ રીતે આપણે સ્નાનનો ક્રમ આગળ કન્ટિન્યુ કરી સ્નાનના જ્યારે છેલ્લા શાંતિ પાક ચાલશે ત્યારે જો શંખ મૂકી અને લોટી લઈ લેશું આવી રીતે અને લોટીથી છેલ્લા બે વાર આપણે ભગવત સ્વરૂપને આપણે શ્રી અંગ પણ આવી રીતે સ્નાન કરાવી આવી રીતે બે ટીપા જલ એમાં બચાવી અને આપણે આવી રીતે વારો ઉતારી પ્રભુના ઉપરથી અને એને આપણે જમીન ઉપર મૂકી રીતે ભગવત સ્વરૂપને તરત જ આપણે આપણે હાથમાં પધરાવી અંગ વસ્ત્રનો જે પ્રકાર જે છે તે હિસાબે આપણે અંગવસ્ત્ર વસ્ત્ર કરી અને આ પદ્ધતિથી ભગવત સ્વરૂપને આપણે હાથમાં પદરત એકવાર તો આપણે હલકેથી અંગ વસ્ત્ર કરી યથાવત સ્થાને ગાદીજી ઉપર શિંગાર ચોકી ઉપર પધરે શિંગારનો ક્રમ શરૂ કરી દેસું આ દિવસે મોટે ભાગે આપણે ત્યાં જેમ અમારા ગુરુઘરમાં જે ક્રમ છે કુલેજોડનો અક્ષય તૃતીયાવ્રત જ ક્રમ છે બધો જ મોતીના આભરણોનો પણ હવે આ સોનાની કંઠાભરણ વળી થઈ જશે ભગવત સ્વરૂપમાંથી નિયત નિત્યવત મોતીની કંઠાવરણ આવશે માત્ર ને માત્ર સ્નાન દરમિયાન જ સોનાની કંઠાવરણનો પ્રકાર રહેશે આપણે ત્યાં આવી રીતે પધરાવી અને હવે ખાસ કરીને કેમ કે પ્રભુ આજે આ શીતલ જલથી સ્નાન કર્યા જેથી કરીને કોઈ પણ પંખા ઇત્યાદિની સેવા થશે નહીં છંટકાવ થશે નહીં માટે કરીને ખાસ ધ્યાન રાખજો હવે જે આપણે જે યમુના જલની અંદર પણ થાલ પણ જે પધરાવીએ છીએ તે થાલની અંદર પણ આપણે એટલું જલ ભરીએ વધારે કે આ જલ આવશે એમાં એ દિવસે ખાસ કરીને આ કેસરી જલ જ આવશે એટલે એ ખાસ કરીને જે યમુનાજીનો થાલ પધરાવે જેમાં આપણે નાવ બંગલી પછી આપણે જલચરના ખીલોના છે આ બધું જે પધરાવીએ છીએ વાસુદેવ પ્યાલા આ બધું તેની અંદર આપણે આ જલ પધરાવવાનું છે તો ભલે સંક્ષિપ્તની અંદર પણ જે પણ આપણે જલ બિરાજતું હોય તે આપણે પધરાવશું ખાસ કરીને જો રાજમોગ પછી ગરમી લાગતી હોય તો ભલે પંખો કરો પણ ત્યાં સુધી તો પંખા વગેરે થશે નહીં અને સંભવતયા જો ના કરો તો સારું પણ જો ગરમી વધારે પડતી હોય તો ભલે રાજભોગ પછી કરો પણ રાજભોગ સુધી તો પંખાની આપણે આજ્ઞા નથી તે દિવસે એના એ દરમિયાન એ દિવસે વિશેષ સામગ્રીની અંદર ઠાકોરજી જે અરોપ છે તેનું પણ આપણે થોડી ચર્ચા કરીએ તો સામગ્રીની અંદર જેવી રીતે ચારોલી અને બીજના લડ્ડુ પછી કાળા જામુન પછી મગની અંકુરી એટલે ભીંજાવેલા મગના ઉપર સ્પ્રાઉટેડ મૂંગ જે આપણે કહીએ તે એના ઉપર પતલી પતલી ગોળ કરેલી નારિયલની કાચરીઓ જે નારિયેળની જલેબી જેને કહીએ છીએ તે એના પછી આપણે આમની જે પણ પ્રકાર બને આમનો મોનથાળ આમનો શીરો આમના પેંડા આમની બરફી આમની બુંદી જે યથાશક્તિ આમની સામગ્રી થાય સકડીમાં આમના ભૂજના છે આંબાની કઢી છે આંબાનું બિલસારું છે આંબાનો ફણો છે જે આંબાના સામગ્રીઓ યથાશક્તિ ઉપલબ્ધ થાય તે એના અતિરિક્ત આંબાના નંગ બધા જ પ્રકારના આંબાઓ પ્રભુ અરોગે એવું નહીં કે આપણે આપુસ જો મુંબઈમાં અમને એવો આગ્રહ છે કે આપુસ મળે તો એ જ રોગાવી પણ વિશેષતાથી આ દિવસે તો કેસર આપુસ પાયરી આપણે બદામી જે પણ આંબા મળે બધી વેરાયટીઓના આંબા પ્રભુ અરોગે બધા એના સ્વાદ પ્રભુને આવે એથી કરીને આપણે ભલે બે બે નંગ એક નંગ જે યથાશક્તિ આપણી પાસે ઉપલબ્ધ હોય એ વધુથી વધુ આપણે આંબા રોગાવીએ એ દિવસે એવું નથી કે આટલા જ આંબા હોવા જોઈએ જે સંભવ થાય આપણે ત્યાં કોઈને ત્યાં એક હોય તો એક ને કોઈને ત્યાં અગિયાર હોય તો અગિયાર ને કોઈને ત્યાં સો હોય તો સો જેવી રીતે તમારા પાસે સગવડ હોય ને જેવી રીતે તમે પ્રભુ પછવાડાનું સમાધાન કરી શકવાના હો એ હિસાબે તમે આ અંબાનો નેમ રાખજો આ બધો જ ક્રમ રાજભોગમાં પ્રભુ વિશેષતાથી અરોગે છે એ દિવસે સંભવ હોય તો ફૂલ મંડલીનો પણ ક્રમ શયન રાજભોગમાં જેમ તમારાથી થાય તેમ કરશું આપણે પણ આ બધો યથાવત ઉષ્ણકાળનો ક્રમ નિત્યવત જ રહેશે આ વિશેષતાથી સ્નાનનો ક્રમ જે મંગલા પછીનો જે છે આ છે આ આગ્રહ એવો રાખીએ કેમ કે ને બધો ક્રમ રહી છે તો બ્રહ્મ ના થાય જેમ સમય અનુકૂળતા જેમ આપણા પાસે પ્રભુ કૃપા રાખે જે મહાપ્રજી ગુસાઇ જે આપણે પાસે કરાવડાવે એમ આપણે કરવાનો આગ્રહ રાખીએ માટે આગ્રહ નહીં રાખીએ જે એકદમ જ સહજતાથી આપણાથી થાય તે આપણે આમાં કરીશું માટે કરીને મેં આજનો આ ક્રમ કેમ કે બે દિવસ પછી સ્નાન યાત્રા છે ઇન્ડિવિજ્યુઅલી બધાને રિપ્લાય નથી કરી શકતો એક જણને આપણે એવી રીતે આમાં આવ્યું કે જો કોઈ પાસે ચિત્રજી હોય તો ચિત્રજી સ્વરૂપને તો સ્નાન કરાવવું સંભવ જ નથી તો આપશીને વેણુજી તેઓ સાક્ષાક ભગવત સ્વરૂપ જ છે તો વેણુજીનો પ્રકાર છે મેં એવી રીતે મોટા બાળકોને આજ્ઞા કરતાં સાંભળેલું કે વેણુજીનો પણ પ્રકારે તમે સ્નાન કરાવી શકો છો તો યથાવત બધો જ ક્રમ વેણુજીનો થશે ચિત્રજીને ધોતી ઉપરના માત્ર ધરાવી અને આપણે આવી રીતે વેણુજીનો બધો જ ક્રમ કરી અને પછી આપણે હલકા સા વડે અંગવસ્ત્ર કરશું આમાં પછી સ્નાનનો પાછળ જલનો મેં ક્યાંય ક્રમ જોયો નથી સાદા જલથી આ જે સ્નાન જે થઈ જાય છે એ જ મેં ક્રમ જોયો છે જો બે સ્વરૂપ હોય ત્રણ સ્વરૂપ હોય ચાર સ્વરૂપ બધા જ સ્વરૂપ આવી રીતે જ પીડા ઉપર બધા એને તિલક થશે એને ચણાલીમાં દલ પધરાવવામાં આવશે મારે આ પણ ભગવત કૃપાથી બે કે ત્રણ સ્વરૂપો બિરાદે તો હું બીડા પણ હું બે જ ડરું છું જેમ તમને બાકી તમને બધાને ઇન્ડિવિજ્યુઅલ ધરવા હોય તો ઇન્ડિવિજ્યુઅલ ધરજો પણ જે તમારાથી સંભવ થાય તેમ કરજો પણ બધા સ્વરૂપ એકી સાથે જ સ્નાન ચોકી પર બિરાજી બધાને તિલક અક્ષક થશે બધાને ચલનારી નદલ પધરાવવામાં આવશે બધાના દલ પાછા પધરાવવામાં આવશે બધા ઉપરથી તિલક અક્ષક વડું પણ થશે બધાને ધીરે 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 એક 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 લોટીએ સ્નાન કરાવવાનો પણ ક્રમ છે એટલે એવું નથી કે આપણે આ બે કે ત્રણ સ્વરૂપ બિરાજતા હોય તો આપણે ઇન્ડિવિજ્યુઅલી કરાવીએ જો સંભવ હોય તો એમ કરાવો ન હોય તો તમે એકી સાથે બધા બિરાજીને પણ કરાવી શકીએ છીએ એવું મેં મારા જે વલ્લભપુરના બાળકોન ત્યાં હું જાઉં ત્યાંથી મેં સાંભળ્યું છે કરાવતા એટલે માટે એમાં કોઈ આપત્તિ નથી મને લાગતી કરતા છતાં પણ હું એમ જ કહીશ કે તમે તમારા ગુરુઘરની આજ્ઞા પ્રમાણે કરશો અને ગુરુદેવની આજ્ઞા પ્રમાણે કરજો એમ હું તમને બધાને વિનંતી કરીશ આજે આ પ્રકારે આપણે આ કોઈ પણ સેવા થતી નથી માટે કરીને આજનો આ છંટકાવ છે નહીં

બાકી જેમ તમને તમારા ગુરુદેવ આજ્ઞા કરે એ હિસાબે તમે સેવાક્રમ કરશો એ હું આશા રાખું છું અને બહુ વધારે લાંબો વિડીયો નથી બનાવો માટે કરીને આ બધા પાસેથી આજ માટે હું આજ્ઞા લઉં વરી પાછા આપણે કાલે કંઈક નવી ભગવત ચર્ચા ભગવત વાર્તા માટે આપણે જરૂર ત્યાંથી મળીશું ત્યાં સુધી બધા પોતાનું ધ્યાન રાખશે અને આ બધો જ ક્રમ પાછો એક વખતે બધાને વિનંતીપૂર્વક કહું બધા પોતાના ગુરુદેવની આજ્ઞા મુતાબિક કરશે માત્ર આપણે એક ડેમોન્સ્ટ્રેશન માટે કે કેવી રીતે આક્રમ છે એ જોવા માટે આપણે આજે જોયો બાકી સેવા તો આપણા મૂળ સ્વરૂપોની જે છે તે સેવા કરતી ગુરુ ગુરુરાજ્ઞા છે મહાપ્રભુજીની આજ્ઞા મુતાબિક શ્રી ગુરુદેવની આજ્ઞા મુતાબિક જ કરવાની છે એથી માટે કરીને આપણે કોઈ પણ આમાં ના તો શંખનો દુરુપયોગ કરશું ના એ કોઈ વેદ પ્રયોગનો દુરુપયોગ કરશું જેમ આપણાથી સહજતાથી થાય તેવી રીતે આપણે જરૂરતાથી કરશું ને સમય ખૂબ જ ખરાબ છે બધાનો બધા પોતાનું ધ્યાન રાખશો ને આપણે વરી પાછા કાલે મળશું કંઈક મહાપ્રભુજી આપણે મલાવડાવશે આપણે નવી કંઈક અલગ પ્રસંગને જરૂરતાથી ચર્ચા કરીશું જય શ્રી કૃષ્ણ ખૂબ ખૂબ ધન્યવાદ ખૂબ ખૂબ આભાર આપ બધાના ફ્રેન્ડ્સને એનો ખૂબ જય શ્રી કૃષ્ણ બધા